नमस्कार विद्यार्थी मित्रों, राजू मेकवानी गुजराती यूट्यूब चैनल में आप सबनु सर्वदय हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती में शीखवाना छे पद्यार्थ ग्रहण। पद्यार्थ ग्रहण शीखता पहला तमने एक बाबत खास जणावी दऊं कि जो तमे मारी यूट्यूब चैनल पर नवा आव्या हो तो मारी यूट्यूब चैनल में आपने धोरण 1-12 गुजराती विषय ने लगता अभ्यास, स्वाध्याय, व्याकरण, काव्य अने पाठनी समझूती, गद्यार्थ ग्रहण, पद्यार्थ ग्रहण, अर्थ विस्तार, संक्षेपीकरण, पत्र लेखन, वार्ता लेखन, वादात्मक गद्य, भावात्मक गद्य, निबंध, साथे साथे समास, छंद, अलंकार, व्याकरण बधाज वीडियो अने आदर्श उत्तर वहीनो नमूनो केवो होई शके, तमे केवी रीते आदर्श उत्तर वही लखी शको एना पण वीडियो मैं दरेक वर्ग में बनाई मुकेला छे। एटलू ज नहीं, शाळा जीवन नी अंदर तमारे कोई कार्यक्रम करवा होय, साथे साथे नाटक के गरबा करवा होय तो एना पण वीडियो मैं बनाई मुकेला छे। तमारे विद्यार्थी मित्रों, मात्र चैनल ने सब्सक्राइब करवानी छे अने मैं बधाना अलग अलग प्लेलिस्ट बनाव्या छे, एमां तमे जईने जोई शको छो। तो हवे विद्यार्थी मित्रों, आपणे शीखीए छे पद्यार्थ ग्रहण। विद्यार्थी मित्रों, परीक्षा में एवं पूछाय छे कि नीचेनुं काव्य अपठित छे, ये काव्य वाँची तेनी नीचे आपेला प्रश्नना जवाब लखो। हवे अपठित एटला माटे कहेवामां आवे छे कि ये कविता तमे अभ्यासक्रम में भणेला नथी, तमारा अभ्यासक्रम में कविता आवती नथी, एटला माटे एने अपठित कहेवामां आवे छे। हवे परीक्षा में ज्यारे पूछाय छे त्यारे विद्यार्थी मित्रों, तमारे आखी कविता ध्यानथी वाँचवानी छे, त्यारबाद एनी नीचे आपेला प्रश्नना जवाब तमारे लखवाना छे। तो परीक्षा में प्रश्न पूछाय, नीचेनुं काव्य वाँची तेनी नीचे आपेला प्रश्नना जवाब लखो। तो सौप्रथम तमारे कविता वाँचवानी छे। तमे पहली वखत कविता वाँचो एटले तमने ख्याल आवी जाय कि आ काव्य में सर्जक शुं कहेवा मांगे छे। पछी तमे बीजी वखत वाँचो एटले तमने कवितानो भावार्थ ख्याल आवे। हवे तमे त्रीजी वखत कविता वाँचो छो त्यारे तमारे प्रश्न वाँचवानो अने प्रश्न वाँच्या बाद तमे कविता वाँचता जाओ, तमने खबर पड़े कि मारो जवाब आ लीटीमां छे, तो ए लीटी आगळ तमारे पेन्सिलनो उपयोग करीने आ रीते छगड़ियो कૌંસ કરવાનો। તમે બીજો પ્રશ્ન વાંચો, પછી તમે જેમ જેમ કવિતા વાંચતા જાઓ એમ તમને જવાબ કાવ્ય પંક્તિમાંથી મળતા જાય, તમારે આ રીતે છગડ્યો કૌંસ કરીને પેન્સિલનો ઉપયોગ કરીને નિશાની કરતા જવાનું। પછી તમે જ્યારે જવાબ લખો ને ત્યારે કાવ્ય પંક્તિ જ વાંચવાની અને કાવ્ય પંક્તિ વાંચી સમજી અને એને પોતાની ભાષામાં જવાબ લખવાનો છે, બરાબર। કેટલાક વિદ્યાર્થી શું કરે, આ બેઠે બેઠી કાવ્ય પંક્તિ અહીંયા મૂકી દે, એવું તમારે ક્યારેય નહીં કરવાનું। આપણે કાવ્ય પંક્તિને વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારબાદ પ્રશ્નને અનુરૂપ આપણી પોતાની ભાષામાં જવાબ લખીએ છીએ। આ છે સાચું પદ્યાર્થ ગ્રહણ। હવે આપણે જોઈએ આ કવિતાની અંદર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતીના સોનેટકાર, અમને બહુ સરસ મજાની કવિતા લખી છે, આખું સોનેટ છે। સોનેટ એ 14 પંક્તિનું બનેલું છે। શાંતિ શાંતિ ઝરમર ઝરી ગઈ ગળી વાદળી આ, અંધારી નિરવપદ ગીરી શૃંગથી જો ઉડી આ, ઊંચો દીપે ઘુમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો, જેમાં મુક્તા તુરણ ભ ગણે ઓપતી અભ્રમાળો, બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં, ધારા જોતો શ્રવણ ભરતો નૃત્યથી બુદબુદોના, ત્યાં ગઈ ધારા સમી પણ ગયા બુદબુદો ને નિહાળ્યા, શૈલો વચ્ચે સરનભ સમૂહ મસ્તકે અભ્રતારા, ને કોરેથી સલિલ ફરક્યું શુભ્ર ચરક્યું અને જ્યાં, વૃક્ષો ટીપા ટપકી ન રહ્યા ડાળીઓના ભૂમિમાં, ત્યાં એ નીલું સર લસી રહ્યું દિવ્ય જાયે રસેલું, પાછું જોતા ગિરી પર સુધાનાથ હાશે મધુરો, વહલા જોયું વદી તું લહી ત્યાં ચંદ્રને દ્રશ્ય સાર, ટહુકો તારો અલી સર ગિરી વ્યોમ ગુંજો રસાળ। આ સોનેટ છે અને એના સર્જક છે બકર ઠાકોર। બકર ઠાકોર એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બરાબર।
તો હવે આપણે આ કવિતા વાંચી છે, સમજી છે, અને ત્યારબાદ એના જવાબો આપણે પોતાની ભાષામાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે અહીંયા, વાદળી ક્યાંથી ઉડી ગઈ છે? તેનો જવાબ આ કાવ્ય પંક્તિમાં છે. શાંતિ શાંતિ ઝરમર ઝરી ગઈ ગળી વાદળી આ, અંધારી નિરવપદ ગીરી શૃંગથી જો ઉડી આ. ફરી તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે, બેઠે બેઠી કાવ્ય પંક્તિ લખી દે છે. આપણે એવું નથી કરવાનું. આપણે કાવ્ય પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારબાદ પ્રશ્નને અનુરૂપ પોતાની ભાષામાં આપણે જવાબ લખીએ છીએ. તો જવાબ એનો આ રીતે થાય, વાદળી પર્વતની ટોચ પરથી ઉડી ગઈ છે. બીજો પ્રશ્ન છે, ઊંચે શું શોભી એટલે કે દીપી રહ્યું છે? તેનો જવાબ અહીંયા છે, ઊંચો દીપે ઘુમટ ફરીથી વ્યોમ કેરો વિશાળે. બરાબર, તો ઊંચો ઘુમટ એ દીપી રહ્યો છે. તો એનો જવાબ આ રીતે લખાય. આપણે કાવ્ય પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારબાદ આપણે પોતાની ભાષામાં લખીએ છીએ. બરાબર, આપણે બેઠે બેઠી કાવ્ય પંક્તિ લખતા નથી. આ વારંવાર એટલા માટે કહેવું પડે છે વિદ્યાર્થી મિત્રો, કે ઘણા વિદ્યાર્થીઓ બેઠે બેઠી કાવ્ય પંક્તિ લખી દે છે. તો જવાબ આ રીતે લખી શકાય, આકાશનો ઊંચો ઘુમટ ઊંચે દીપી રહ્યો છે, દીપવું એટલે શોભી રહ્યું છે. ત્રીજો પ્રશ્ન, કવિ કોની સાથે બેઠા છે? તો એનો જવાબ અહીં છે, બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં. બરાબર, સખી સખી એટલે મી પત્ની સાથે બેઠા છે. તેનો જવાબ આ રીતે લખી શકાય, કવિ પોતાની પત્ની એટલે કે સખી સાથે બેઠા છે. ચોથો પ્રશ્ન, નાયિકાનો ટહુકો ક્યાં ગુંજી રહ્યો છે? તેનો જવાબ અહીં છે, વહલા જોયું એમ. વધી તું લહી ત્યાં ચંદ્રને દ્રશ્ય સાર. વધી વધ વધ એટલે બોલવું. બરાબર, ટહુકો તારો અલી સર ગીરી વ્યોમ ગુંજ્યો રસાર. તો આપણે કાવ્ય પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ, અને ત્યારબાદ એને પોતાની ભાષામાં લખીએ છીએ. તેનો જવાબ આ રીતે લખી શકાય, નાયિકાનો ટહુકો સરોવર પર્વત અને આકાશમાં ગુંજી રહ્યો છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો, તમે પદ્યાર્થ ગ્રહણ લો કે ગદ્યાર્થ ગ્રહણ લો, એમાં પાંચમો પ્રશ્ન કોમન પૂછાય છે કે યોગ્ય શીર્ષક આપો. તો આ કવિતાનું યોગ્ય શીર્ષક આપવું હોય તો તમે પ્રથમ વખત કવિતા વાંચી છે, બીજી વખત કવિતા વાંચી છે, અને ત્રીજી વખત તમે જવાબો શોધવા માટે પણ કવિતા વાંચી છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ બાબત અગત્યની છે. તો આ કવિતા જોતાં આપણને વર્ણન કરવાનું, પ્રકૃતિના તત્વોનું વર્ણન કર્યું છે અને તેમાં પણ સાંજનું વર્ણન કર્યું છે. બરાબર, બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે તમે જ્યારે શીર્ષક પસંદ કરો ત્યારે એવા શબ્દો પસંદ કરવાના કે શબ્દો કાવ્યમાં એનો ઉપયોગ થયો હોય. બરાબર, તો આ કવિતા બકર ઠાકોરની બહુ પ્રખ્યાત છે, ફેમસ છે. તો આ કવિતાને આપણે યોગ્ય શીર્ષક આપવું હોય તો આપી શકાય, વર્ષાની એક સુંદર સાંજ. વર્ષાની એક સુંદર સાંજ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પરીક્ષામાં પૂછાય તો ચેકચા કર્યા વગર, જોડણીની ભૂલ કર્યા વગર અને સ્વચ્છ અક્ષરે, વાંચી શકાય એવા અક્ષરે તમારે જવાબો લખવાના છે. આ રીતે તમે જવાબ લખો તો હું માનું છું તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, પદ્યાર્થ ગ્રહણ હોય કે ગદ્યાર્થ ગ્રહણ, એ તમારી પરીક્ષામાં ક્યારે છોડવાનું નથી, ફરજિયાત લખવાનું છે. એકદમ સરળ પૂછાય છે અને તમારે એની અંદર જવાબો આપેલા છે એ શોધીને તમારે પોતાની ભાષામાં લખવાનું છે, બસ. એટલે પરીક્ષામાં આ લખવું ફરજિયાત છે, જરૂરી છે. બરાબર, અને એકદમ સરળ છે, તમે એના પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, મેં ગુજરાતીની મોટા ભાગની કવિતા જે છે પદ્યાર્થ ગ્રહણ બધા વિડીયો મેં બનાવીને મૂકેલા છે, કોઈ કવિતા બાકી નથી. કદાચ જો તમારી પાસે કોઈ કવિતા હોય તો તમે નીચે કોમેન્ટમાં લખીને મોકલી શકો છો, જેથી આપણે એનો વિડીયો બનાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ પરીક્ષામાં પૂછાય તો તમે સારા અક્ષરે લખી શકશો. બરાબર, ફરી વખત વિદ્યાર્થી મિત્રો, જો તમને ગુજરાતીમાં કાંઈ મુશ્કેલી હોય, કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી ફરી વખત જ્યારે વિડીયો બનાવું ત્યારે એનું ધ્યાન રાખીને બનાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરું એ પહેલાં આપણે ફરી જણાવી દઉં જે મેં શરૂઆતમાં તમને કીધું હતું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ,
કાવ્ય અને પાઠની સમજૂતી, આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેના નમૂનાઓ, સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, પત્ર લેખન, વાર્તા લેખન, નિબંધ, કહેવતો, રૂઢિપ્રયોગો, કહેવત કથાઓ, સમાસ, છંદ, અલંકાર આ બધાના વિડીયો મેં બનાવીને મૂકેલા છે. સાથે સાથે શાળાને લગતા કેટલાક કાર્યક્રમો પણ મેં બનાવીને મૂકેલા છે. નાટક છે, ગરબા છે, બરાબર, એક પાત્ર અભિનય છે. બધા વિડીયો તમને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. તમારે માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવ્યા છે, તેમાં જઈને તમે જોઈ શકો છો. બરાબર, તો આ સાથે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.